नमस्कार बाळ दोस्तों, अंग्रेजी ना लेक्चर में आपको स्वागत है। धोरण 8 आज आपणे ग्रामर अंतर्गत कंपोजिशन विभाग में लेटर राइटिंग ने समझवाना छे। लेटर नो अर्थ थाय पत्र। धोरण 8 में तमारा गुजराती विषय में पण पत्र लेखन आवशे। आगळ जता अंग्रेजी विषय में तमारे लेटर राइटिंग, रिपोर्ट राइटिंग, ऐसे तो तमे धोरण 5-6 में पेरेग्राफ नाम आपता था, ऐसे राइटिंग आई जैसे। अगर जता धोरण 11-12 में तमारे एप्लीकेशन राइटिंग करवानो छे, तो अत्यारे तमने नाना स्टेज पर लेटर राइटिंग अंग्रेजी भाषा में तमे पत्र कई रीतना लखी सको, धोरण 8 ना विद्यार्थीओ अंग्रेजी में पत्र कई रीतना लखी सके, ए तमने समझावा माटे आ एक कंपोजिशन विभाग में लेटर राइटिंग टॉपिक मूकेलो छे। हवे समजी, आपणे प्राचीन समय में टपाल नो उपयोग थतो हतो, ज्यारे लोको एटला साक्षर नहोता त्यारे गाममां टपाली हतो, तो कोई वाँची शके एवुं होय ए व्यक्ति पासे टपाल वचाववामां आवती हती, एटले पोस्टनो खूब उपयोग थतो हतो। हालमां पण पोस्टनो उपयोग एटलो ज थाय छे, परंतु संदेशो पहोंचाडवा माटे अत्यारे मात्र पोस्टनो उपयोग रजिस्टर एडी अथवा तो कोई पार्सल थी एम ऑफिशियल वर्क माटे पोस्टनो उपयोग थाय छे। बाकी अत्यारे हालमां कोई मोटा भागे टपाल के एवुं कोई लखतुं नथी, कारण के प्रवर्तमान समय में सोशियल मीडिया आवी गयुं छे, बराबर। तमे व्हाट्सएप नो उपयोग करी शको छो, एम बीजा कोई माध्यम नो उपयोग करीने तमे संदेशो एक मोबाइल माथी बीजा मोबाइल मां तमे पहोंचाडी शको छो। एटले के नेटवर्क नो उपयोग थी आपणे टपाल पहेलाना समये जे मोકરવામાં આવતી હતી તે હવે એનું સ્થાન મોબાઈલ માં સોશિયલ મીડિયા એ અને વોટ્સએપ એ લઈ લીધું છે। પરંતુ આ પત્ર છે શું એની આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો। પત્ર એ સામાન્ય રીતના એના બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે કે પત્રના બે વિભાગ એ શું આપણે એનો જ આજે અભ્યાસ કરવાનો છે। તો લેટર રાઇટિંગ એટલે પત્ર, પત્રને બે વિભાગમાં વહેંચી શકાય છે। કયા વિભાગમાં? બે વિભાગ। આપણે પત્ર કોઈ ઓફિશિયલ વર્ક માટે, કોઈ સરકારી ખાતામાં, કોઈ ઓથોરિટી હોય, કોઈ ઇન્સ્ટિટ્યુટ હોય એમાં આપણે પત્ર લખીએ છીએ એ જુદી રીતના, અને આપણા કોઈ મિત્રને, આપણા પરિવારના લોકોને, સગા સંબંધીઓને જે પત્ર લખી છે એ જુદી રીતના। તમે કહેશો કે ભાગ કેમ પાડવામાં આવ્યા? ભાગ એટલે પાડવામાં આવ્યા કારણ કે પત્ર લખવાની રીત બંનેની જુદી જુદી છે। હવે બે પ્રકાર સમજી લે પછી આપણે એની ચર્ચા કરી કે આ પ્રકારમાં શું હોય અને આ પ્રકારમાં શું હોય। એટલે પહેલા પ્રકારમાં અને બીજા પ્રકારમાં કઈ રીતના આપણે પત્ર લખી શકીએ, શું ફેરફાર છે, ડિફરન્સ બિટવીન ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ લેટર, તો આપણે ચાલો સમજીએ। તો પહેલું ફોર્મલ અને ઇન્ફોર્મલ સરળતાથી સમજીએ। ફોર્મલ લેટરમાં શું હોય? ફોર્મલ લેટરમાં મુખ્યત્વે આપણે શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવો પડે। જે આપણે લખાણ લખી છીએ આપણે કેમ પેપરમાં જે તે શબ્દો આપણે છે લખીએ છીએ અને ચોખ્ખું લખાણ લખી છે એમ ફોર્મલ લેટરમાં તળપદી ભાષાનો ઉપયોગ કરી શકતા નથી। એટલે ચોખ્ખું લખાણ લખવું પડે શુદ્ધ ભાષા। અને ઇન્ફોર્મલ લેટરમાં આપણે રોજબરોજની જે ભાષા અથવા રોજબરોજની જે ક્રિયાઓ કરીએ છીએ, આપણે ઘરમાં જેમ બોલીએ છીએ, સગા સંબંધી સાથે જેમ બોલીએ છીએ એમ આપણી ભાષામાં ઉપયોગ કરી શકીએ છીએ, એટલે આપણી કોઈ પણ ભાષામાં લખી શકીએ છીએ। હવે આપણે પહેલા બંને આયા જે પુસ્તક બનાવ્યું છે બંને ફોર્મલ અને ઇન્ફોર્મલ સમજી લઈએ, પછી હું તમને ચર્ચા કરીશ કે આજે આપણે 8મા ધોરણમાં લેટર રાઇટિંગ આપ્યું છે એ ફોર્મલ નું છે કે ઇન્ફોર્મલ નું છે। ચલો સમજી લઈએ। રિટન ઇન ફોર્મલ લેંગ્વેજ ને તમને વાત કરી, લેંગ્વેજ એટલે ભાષા, ફોર્મલ ફોર્મલ હવે એ સમજી લઈએ ફોર્મલ લેંગ્વેજ શું, તો મેં તમને વાત કરી શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવો પડે, એટલે જ્યારે આપણે લખાણ લખી છીએ તો બહુ આગળની વાત કરું છું તમને કે ફોર્મલ લેંગ્વેજ માં આપણે કન્સ્ટ્રક્શન અને ટૂંકું કોઈ રૂપ વાપરી શકીએ નહીં, દાખલા તરીકે ડઝ નોટ લખવું પડે, ડઝન્ટ નો લખી શકી, બરાબર। એટલે એવી અમુક બાબતો ધ્યાન રાખવાનું હોય એ આગળની વાત છે, આપણે એટલા હાઈ લેવલે સમજવાનું નથી, આપણે ધોરણ
અથવા તો કોઈ અધિકારીને પત્ર લખવાનો હોય છે એ રીતના તો એમાં એનો ઉપયોગ થાય જ્યારે આમાં ફોર પર્સનલ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન નો અર્થ થાય પ્રત્યય માહિતીની આપલે કરવા માટે પર્સનલ વ્યક્તિગત એટલે આપણે કોને આ ઇન્ફોર્મલ લેટરનો ઉપયોગ થાય છે આપણા જાણીતા લોકો માટે જેને આ જેનાથી આપણે પરિચિત છીએ જે આપણને ઓળખે છે સગા સંબંધી મિત્રો આપણા માતા પિતા પરિવારના લોકો એને આપણે કોમ્યુનિકેશન કરી શકીએ પર્સનલ કોમ્યુનિકેશન પર્સનલ કોમ્યુનિકેશન એની માટે એનો ઉપયોગ થાય છે હવે કેવી કેવી બાબતમાં તો કે બિઝનેસ ની વ્યાપારની કોઈ બાબત હોય ત્યારે આપણને ઉપયોગ થાય કોલેજ ઇન્સ્ટિટ્યુટ કોઈ હોય અને ઓથોરિટી હોય તો આ આવા આવા ક્ષેત્રો સાથે ફોર્મલ લેટરનો ઉપયોગ કરીએ છીએ જ્યારે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આપણે ઇન્ફોર્મલનો ઉપયોગ કરીએ છીએ લોંગ એન્ડ કોમ્પ્લેક્સ એની રચના કેવી હોય છે તો આ લેટર જે કેવી લાંબો હોય છે અને કોમ્પ્લેક્સ થોડો કઠિન હોય છે જટિલ હોય છે કારણ કે એમાં શિફ્ટ ભાષાનો ઉપયોગ કરવાનો છે એમાં હેલોના અને મુખ્ય જે સાદા શબ્દો જે છે એનો ઉપયોગ ના કરી શકીએ દાખલા તરીકે સો તેથી તો એની જગ્યાએ આપણે વેપરનો ઉપયોગ કરવો પડે છે તો સો નો ઉપયોગ આપણે આમાં કરી શકીએ જ્યારે સો નો ઉપયોગ આમાં નથી કરી શકતા કારણ કે કોમ્પ્લેક્સ છે વેપરનો ઉપયોગ કરવો પડશે આપણે હું એ સમજાવવા માંગુ છું લાર્જ એન્ડ સિમ્પલ જ્યારે આ સિમ્પલ હોય છે ભલે થોડો મોટો પત્ર થાય પણ સિમ્પલ હોય છે બસ આટલું મારે તમને સમજાવવું એટલે તમે પરિચિત થઈ ગયા કે ફોર્મલ લેટર અને ઇન્ફોર્મલ લેટરમાં શું તફાવત હોય છે તો આપણે જે આપણને ટેન્શન આપે એવા લેટરની વાત કરવાની નથી એટલે ધોરણ 8 માં આપણે ફોર્મલ લેટરની વાત કરવાની નથી પરંતુ ધોરણ 10 માં તમારે લેટર રાઇટિંગ આવશે તો એમાં તમારે ફોર્મલ લેટર લખવો પડશે ફોર્મલ લેટરમાં તમને એવું આપેલું હશે કે રોડ ખરાબ છે તો એની ફરિયાદ કરો તમારી શેરીમાં કોઈ પ્રોબ્લેમ છે તો એની ફરિયાદ કરો એ આગળની વાત છે તો આવા ફોર્મલ લેટરની વાત કરવાની આવશે અત્યારે આપણે આનો અભ્યાસ કરવાનો નથી અત્યારે આપણે માત્ર ઇન્ફોર્મલ લેટરનો અભ્યાસ કરવાનો છે એટલે આપણે શું વાત યાદ રાખવાની તો કે આપણે જે લેટર અત્યારે શીખી રહ્યા છીએ એ ઇન્ફોર્મલ લેટર છે ઇન્ફોર્મલ લેટર કોને લખી શકાય તો આપણા મિત્રોને લખી શકાય આપણા સગા સંબંધીને લખી શકાય પરિવારના લોકોને લખી શકાય છે આ લેટર કેવો હોય તો એને આપણે આપણી પ્યોર કોઈ ગામની ભાષામાં કે આપણી ચોક્કસ કોઈ લેંગ્વેજ હોય એ લેંગ્વેજમાં આપણે પ્રાદેશિક ભાષામાં આપણે લખી શકીએ છીએ બીજી વાત તો આમાં આ પત્રનો લખવાનો ઉદ્દેશ્ય શું આ પત્ર શું કામ લખાય છે તો આ પત્ર સંદેશો પહોંચાડવા આપણે ઇન્ફોર્મલની વાત કરી છે એક સંદેશો પહોંચાડવા બે અભિનંદન પાઠવવા ત્રણ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો કોઈ માહિતી મેળવવા અને આમંત્રણ આપવા માટે આપણે લખી શકીએ
તમારું પેજ છે, તમને કોઈ એક ટોપિક આપેલો હોય છે કે તમે કોઈને આમંત્રિત કરો તમારો બર્થડે છે, અથવા તો તમને એવું કહો કે તમારું વેકેશન તમારે તમે કઈ રીતના પસાર કર્યું, એવું તમને સૂચના આપેલી હશે કે સેના ઉપર તમારે પત્ર લખવાનો છે અને એની નીચે પોઈન્ટ્સ આપેલા છે. હવે તમારે પત્ર લખવાનો છે, આપણે ચાર બાબત ધ્યાન રાખશું. એડ્રેસ, પછી પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ અને છેલ્લે આપણે જે લખવાનું છે ને કઈ રીતના આપણે પૂરું કરવું છે એ બાબત. તો સૌ પ્રથમ આપણે એડ્રેસ આપણે જોઈશું. યાદ રાખો કે ચાર લાઈનમાં તો એડ્રેસમાં આપણે ખાસ કરીને બ્લોક લખશું, શહેરનું નામ લખશું, એડ્રેસ આપણે લખતા હોવું જોઈએ. એડ્રેસમાં ખાસ ધ્યાન રાખો, એડ્રેસ તમારે પર્ટિક્યુલર લખવાનું નથી, તમે કોઈ પણ મોરે કે તમે કોઈ પણ એડ્રેસ લખી શકો, ગમે ત્યાંનું લખી શકો, ભારતનું લખજો, એટલે કોઈ પણ ગામડા લખી શકો, તમને એમાં એડ્રેસ આપેલું હશે નહીં, તમે કોઈ પણ એડ્રેસ તમે લખી શકો છો, એટલે આમાં કોઈ બાંધણ પ્રણી. ચલો એડ્રેસ મૂળ આપણે 3-4 લાઈનમાં પૂરું કરી, બરાબર છે ને, ડિસ્ટ્રિક્ટ કે એ રીતના પૂરું કરવાનું છે. નીચે ડેટ લખી શકો અથવા તો ઉપર ડેટ લખી શકો, ડેટમાં પણ એવું છે ડેટ તમે કોઈ પણ લખી શકો છો, બરાબર. હવે ડિયર, આપણે યાદ રાખો કે ફોર્મલ લેટરનો ઉપયોગ કરી છે, આપણે ઇન્ફોર્મલનો ઉપયોગ કરી છે, સોરી માફ કરજો, ઇન્ફોર્મલમાં આપણે બહુ ખાસ આખું સ્ટ્રક્ચર હોતું નથી, જ્યારે ફોર્મલ લેટર હોય તો એમાં ડેટનું ધ્યાન રાખવામાં આવે છે. દાખલા તરીકે સીબીએસઈમાં કોઈ અભ્યાસ કરતો હોય તો એમાં ડેટનું ધ્યાન રાખવામાં આવે છે, ડિયર કરીને નામ લખેલું છે કે નહીં, પહેલા પેરેગ્રાફમાં કઈ રીતના લખેલું છે. તો આપણે સમજીએ ને કે ફોર્મલ લેટરમાં ખૂબ સ્ટ્રક્ચર અને એ ખૂબ કોમ્પ્લેક્સ હોય છે, આમાં એટલું સરળ છે, એટલે આમાં એટલી છૂટછાટ આપવામાં આવી છે. ડિયર કરીને તમે જેને પત્ર લખી રહ્યા છો એનું અહીંયા નામ લખવાનું છે. ખાસ યાદ રાખવું, પહેલો પેરેગ્રાફ બે, અહીંયા પેરેગ્રાફ એક અને પેરેગ્રાફ બે, પહેલા પેરેગ્રાફમાં તમારે મુખ્ય જે ઉદ્દેશ્ય છે કે સેને માટે પત્ર લખો છો એ લખવાનું નથી. આપણે જનરલી ફોર્મમાં વાત કરી તો શું પહેલા ખબર અંદર પૂછી છે, બરાબર ને. દાખલા તરીકે આપણે કોઈ મિત્ર પાસેથી કોઈ પાકી બુક જોતી હોય અથવા તો કઈ વસ્તુ જોતી હોય તો આપણે ફોન ઉપાડે સીધું એમ કે મને ઓલી બુક જોઈએ છે મને આપજે, અથવા તો કોઈ સંબંધીને ફોન કર્યો હોય તો આપણે પહેલા ખબર અંદર પૂછી છે કેમ છો મજામાં ને એમ. આમાં પણ આપણે એ કરવાનું છે, તમે હાય લખી શકો, હેલો લખી શકો, હેલો નો પણ નમસ્તે થાય, આભાર એમ લખી શકો, અમુક વસ્તુ તમારે જોઈ લેવી પડશે. એ એકાદી લાઈન તમારે બાકી કરી લેવાની, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, હોપ સેમ ફ્રોમ યુ, આવી કોઈ લાઈન તમારે યાદ રાખી લેવાની, આવી રીતના સતત કરવાની, અથવા તો હાઈ બડી, બ્રો ફ્રેન્ડ, તો બેસ્ટી, આપણું પોતાનું જે આ એડ્રેસ
જે આપણે ચાર લેટર સમજવાના છે એની માહિતી મેળવી લઈ. જો આપણી ગ્રામર બુકમાં ચાર લેટર આપેલા છે, એમાં પહેલા બે લેટર કયા? પહેલો અને બીજો, ત્રીજો અને ચોથો. પહેલા બે લેટર માં ઈનો એડ કરવાના છે, આપણા ફ્રેન્ડ્સ ને ઈનો એડ કરવાના છે, અને બીજા ને ચોથા લેટર માં આપણે કઈ રીતના આપણો સ્પેન્ડ. આમ તો સ્પેન્ડ એટલે વિતાવવું, બાય સ્પેન્ડ કઈ રીતના સમય વિતાવ્યો, વેકેશન કઈ રીતના વિતાવ્યું, અથવા તો વેકેશન માં અથવા તો કઈ જગ્યાએ તમે ક્યાં ગયા હતા એની બાબત આપણે જોવાની છે. તો પહેલા બે લેટર માં ફ્યુચર ટેન્સ નો આપણે ઉપયોગ કરશું, કારણ કે તું આવજે, આપણે આમ કરશું, આપણે આમ બહાર જશું, આપણે આ ખાશું, એવી ફ્યુચરની વાત કરવાની છે. અને ત્રીજા અને ચોથા લેટરમાં શું છે કે હું આમ ગયો હતો, અમે વેકેશનમાં પરિવાર સાથે અહીંયા ગયા હતા, તો એમાં પાસ્ટ ટેન્સની વાત થશે. અટમા વડા તમે બધા એમ કહેશો કે સાહેબ આપણે આટલું બધું શું તમે સમજાવો, કાંઈ અઘરું નથી. તમને પત્ર લેખનમાં તમારી માત્ર પરીક્ષા એટલી જ કરવાની છે કે તમને પત્રની શરૂઆતમાં એડ્રેસ લખતા આવડે છે કે નહીં, પછી તમને ડીઆર લખી કોને પત્ર લખવાનું છે એનું નામ લખતા આવડે છે કે નહીં, અંદર તમે જે પહેલા ડીઆર પેરેગ્રાફમાં ભાષાકીય થોડી ઘણી ભૂલ કરો એ માફ કરવામાં આવે, તમારો પ્રયત્ન હોવો જોઈએ. બરાબર, તમે તો કહેશો સાહેબ તમે આ પ્રમાણે આટલું આટલું તો લખી જ ન શકી, વાત મને સમજાય છે, પણ તમારે લખવાની કોશિશ કરવાની, કારણ કે તમે કાર્ડ ભણી રહ્યા સાતમામાં વાક્ય રચના બનાવી શકો, એટલે તમને જેવું આવડે એવું અંદર લખાણ કરવાનું છે, ભાષાકીય ભૂલ અમુક માફ કરવામાં આવે. હવે આપણે પેલો જે લેટર છે એ સમજી, જો તમને કીધું છે કે રાઈટ અ લેટર આ બરાબર સમજી લેવાનું, જો પત્ર જ્યારે લખવાનું કે ત્યારે બે વસ્તુ સમજી લેવાની, કયા વિષય ઉપર છે, કોને લખવાનો છે, રાઈટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ તમારા મિત્રને લખવાનો છે, શું કરવાનું, મિત્રને લખી ઇન્વાઇટ એટલે બોલાવો, આમંત્રિત કરું, શું કરવાનું છે અહીંયા, હી મને ભરે કે લખું કે એ મિત્ર પણ હોઈ શકે, મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે, કારણ કે સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય શકે, વિદ્યાર્થીની હોય શકે. ટુ યોર ફ્રેન્ડ ફોર યોર બર્થડે પાર્ટી, બર્થડે પાર્ટી, બર્થડે હોય કેવી મજા આવે, સ્કૂલમાં સરસ મજાના કપડાં પહેરી તૈયાર થઈ તમે સ્કૂલે આવો, આજુબાજુના મિત્રો તમને વિશ કરે, શાળામાં તમારો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવે, ઘરે જાઓ તો એમ હોય મને ગિફ્ટ આપશે, તમે બહુ ખુશ હોય, એમ અહીંયા તમારો મિત્ર પણ ખુશ છે, તમારી બહેનપણી પણ ખુશ છે, ઈને પત્ર લખવાનો છે કે જો મારો બર્થડે છે, તમે મારા ઘરે આવજો, મારા ઘરે પાર્ટી રાખેલી છે, આવો કંઈક પત્ર લખવાનો છે. પછી આપણે પોઈન્ટ આપી દીધા, પોઈન્ટ શું શું છે જોયો, વેન ડબલ્યુ એચ વાળા પ્રશ્ન કઈ રીતે બની આપણે સમજી ગયા છે, ધોરણ સાત બરાબર છે, વેન ઇઝ ધ બર્થડે, બર્થડે ક્યારે છે કેવું પડશે, ઈ પોઈન્ટ ફ્રેન્ડ ઇન્વાઇટેડ મિત્રોને બોલાયા એવું લખવાનું છે, પ્રોગ્રામ રાખેલ છે મ્યુઝિક સિંગ, તો ફાઇન છું, આશા એવી રાખું તું પણ
ખરેખર અધૂરો છે, તારી વગર મારો બટે અધૂરો છે. એટલે હવે આવશે. આઈ હોપ યુ વિલ કમ એન્ડ જોઈન માય પ્રોજેક્ટ. શું કીધું? હું આશા રાખું છું કે તું આવીશ એન્ડ જોઈન માય બર્થડે પાર્ટી. અને મારી બર્થડે પાર્ટી તું જોઈન કરીશ. ડુ રાઈટ મી એટલે મને વોટ આઉટ કરાવજો. આવો વોટ આઉટ અને વોટ આઉટ માં શું થશે કે હું આવવાનો છું નહીં, હું આવવાની છું નહીં, અથવા આવવાની છું ક્યારે, આવવાની છું આવવાનો છું ક્યારે, આવવાનો છું. બરાબર. છેલ્લે છેલ્લે શું કરવાનું છે? યોર ફ્રેન્ડ લખવાનું છે, યોર સ્ટોરી લખવાનું છે. બરાબર. સિમિલરલી યોર લખવાનું છે, યોર ફ્રેન્ડ લખવાનું છે, થેન્ક યુ લખવાનું છે, અને નીચે જેને પત્ર લખ્યો છે એનું નામ લખવાનું છે. હવે આપણે બીજો પત્ર જે છે એ સમજીશું. જો આપણે બીજો પત્ર સમજી એમાં લખ્યું છે કે રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ. આપણે ઇન્વાઇટ કરવાના છે, બીજો પત્ર પણ ઇન્વાઇટ કરવાનો છે. તો spend a week with you. spend નો અર્થ થાય વિતાવવું થાય. the week એક અઠવાડિયું. આપણે એને આપણા ઘેર બોલાવવાનો છે કે આપણા ઘેર બોલાવવાની છે અને એને કહેવાનું છે કે એક week મારી સાથે તું વિતાવ. આપણા મિત્રને કહેવાનું છે કે મારા ઘરે તું રોકાવા આવો. એના પોઈન્ટ જોઈ લઈ. હોલિડેઝ રજાઓ. spend a week with me મારી સાથે એક અઠવાડિયું વિતાવ. we'll have fun ખૂબ મજા આવશે, આનંદ કરશું. go to see movies આવતી રીતે સમજ કરી હતી. હાય હેલો બધી, હાઉ આર યુ? બરાબર. અહીંયા જુદી
તમે વિઝિટ લીધી મુલાકાત લીધી માર્કેટની એ કહેવાનું છે એટલે આપણે કહેવાનું છે કે મેં જયારે વિઝિટ લીધી હતી ત્યારે માર્કેટમાં આવું હતું અમારી માર્કેટ વિશે માહિતી આપવાની છે તો આમાં મૂળભૂત પાસ્ટ ટેન્સનો વર્બ ટુનો ઉપયોગ થયો હશે અને પાસ્ટ કન્ટિન્યુઅસ વોઝ વર્બ તમને જોવા મળશે આપણે ખબર છે વોઝ વર્બ આપણે વાત થઈ હતી ધોરણ 7 માં પાસ્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ સિમ્પલ ચલો જોઈ લઈએ આપણે એડ્રેસ હતી કીધું બ્લોક એ 20 નવયુગ સોસાયટી રેલવે સ્ટેશન રોડ લીંબડી બરાબર આ પૂરું થઈ ગયું ડેટ આપણે લખી નથી ડિયર મહેશ હેલો હાઉ આર યુ આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ માર્કેટ હું માર્કેટ વિશેની વાત કરવા જઈ રહ્યો છું જઈ રહ્યો છું ધેટ આઈ લવ વિઝિટિંગ જ્યાં મને વિઝિટ કરી ત્યાં મને જવું ખૂબ ગમે છે એટલે હવે આપણે વાત શરૂ કરી દીધી જો તમને જોવા મળશે આઈ વેન્ટ ગો ટુ વેન્ટ ટુ યુ આઈ વેન્ટ ટુ માર્કેટ લાસ્ટ વીક જો પાકે પાકો પાસ સિમ્પલ થઈ ગયો આઈ વેન્ટ ટુ માર્કેટ લાસ્ટ વીક છેલ્લા અઠવાડિયાનું માર્કેટ ગયો તો ગઈ હતી ધેટ ઇઝ લોકેટેડ સિચ્યુએટેડ ક્યાં રહેલું છે ધેટ ઇઝ લોકેટેડ ઇન ધ સેન્ટર ઓફ અવર સિટી અમારા શહેરની મધ્યમાં માર્કેટ રહેલી છે ઇટ રન્સ અર્લી ઇન ધ મોર્નિંગ હવે રન તમે કહેશો આ ક્યાંથી ઢોળો મળી ઇટ રન્સ અર્લી ઇન ધ મોર્નિંગ સવારના વહેલા શરૂ થઈ જાય છે રનનો અર્થ શરૂ થઈ જાય છે ઘણીવાર આપણે જોયું છે સવારમાં 4:30-5 વાગે બેટરી વાળા જે કદી બે શાક લેવા માટે બરાબર માર્કેટ વોઝ ક્રાઉડેડ ક્રાઉડેડ હવે ક્રાઉડ ટોળો થાય ખૂબ લોકો હતા એમ કે છે માર્કેટમાં ખૂબ લોકો હતા ધ શોપ્સ દુકાનો ધ શોપ્સ વર બહુવચન મોસ્ટલી સ્મોલ મોટા ભાગે બધી દુકાનો જે હતી નાની હતી ઇન સાઇઝ સમ શોપ્સ વર ફ્રૂટ્સ ગ્રોસરીઝ એન્ડ વેજીટેબલ ગ્રોસરી આપણે ભરી ગયા હતા બરાબર ગ્રોસરી કરિયાણો શોપ્સ વર ફ્રૂટ્સ ઓની દુકાન હતી ગ્રોસરીઝ કરિયાણાની અને શાકભાજીની ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ પીપલ પ્લેસ એટલે આ જગ્યા માર્કેટની વાત કરે છે આ ફૂલ ઓફ પીપલ લોકોથી ભરાયેલી હતી સો હોકર્સ વર ઓનેસ્ટ જુઓ ઓનેસ્ટ નો અર્થ થાય પ્રામાણિક એન્ડ સોલ્ડ ક્વોલિટી આઇટમ ટુ સેલ નો વર્ક ટુ સેલ એટલે વેચવું ને સોલ્ડ એટલે વેચવું શું કે છે હોકર્સ જે લોકો શાકભાજી ફ્રૂટ્સ વેચતા હતા એ બધા કેવા હતા પ્રામાણિક હતા અને સોલ્ડ ક્વોલિટી આઇટમ ખરાબ શાકભાજી ખરાબ ફળ વાસી ક્વોલિટી આઇટમ વેચતા હતા ગુણવત્તા વાળી વસ્તુ વેચતા હતા આ જે હોકર્સ હતા એ ઓનેસ્ટ હતા પ્રામાણિક હતા અને કોઈ એની પાસે વસ્તુ ખરીદે ને તો એ સામેથી કહેતા લો કોથમીર લેતા જાઓ આપણે માંગી લો પડે એટલે કોઈ ઓનેસ્ટ હતા તો હોકર્સ વર ઓનેસ્ટ એન્ડ સોલ્ડ ક્વોલિટી આઇટમ ધે વર શાઉટિંગ ટુ તું શાઉટ એટલે હું જે કરું નહીં અત્યારે રાડો પાડી ધે વર શાઉટિંગ ટુ વર ધે કોની માટે વપરાણો આગળ જુઓ તો હોકર્સ માટે વપરાણો કે એવો શાઉટિંગ ટુ હેને કિલો નાખતા આટલાના કિલો નાખતા એમ એ રીતના રડો કરતા કાઉઝ એન્ડ ડોગ્સ માર્કેટ માં એને ગાય કૂતરા જોવાનું પડે તો માર્કેટ પૂરી નાખી કાઉઝ એન્ડ ડોગ્સ રોમિંગ રોમ એટલે ભટકતું રખડતું રોમિંગ હિયર એન્ડ ધેર જ્યાં ત્યાં ભટકતા કૂતરા અને ગાય આઈ વોન્ટ સમ ફ્રેશ હવે હું એકદમ તમને આનો મારો તો ગઈ નહોતી કે ગયો નહોતો આઈ વોન્ટ ભાઈ ઉપર ટુ આઈ વોન્ટ સમ ફ્રેશ ફ્રૂટ્સ તાજા ફળો ભીડા એન્ડ વેજીટેબલ્સ શું જોયું હાઉ યુ એન્જોયડ
મિત્રો આ પત્રમાં આપણે એક મુંબઈમાં આવેલું એસેન્ડ એક એમ્યુઝમેન્ટ પાર્ક છે તો આપણે એની માહિતી લઈ લીધી કારણ કે મુંબઈમાં ઘણા બધા ફરવાના સ્થળ છે તો વધારે એનું લખી શકીએ એટલે આપણે એક ઉદાહરણ લઈ તમે અમદાવાદમાં કાંકરિયાનું પણ લખી શકો રાજકોટનું પણ લખી શકો બરાબર એડ્રેસ લીધું આપણે સરદાર શ્રી સરદાર પટેલ સોસાયટી બ્લોક 57 સુરેન્દ્રનગર તમે પિનકોડ પણ લખી શકો એ ડિયર પછી જે આપણા મિત્રો હોય બહેનપણી હોય એનું નામ લખી નાખો અને શરૂઆત આપણે આ રીતના કરી હાય હોપ યુ ઓલ આર ફાઇન તમે બધા ફાઇન હશો દેર ત્યાં તમે બધા ફાઇન હશો ઠીક હશો આઈ જસ્ટ વોન્ટેડ ટુ શેર અબાઉટ માય વિઝિટ ટુ મુંબઈ The memories of my visit, SR1 is still.
એટલે તમારે બે પત્ર લખવાના છે.